हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माता जी। ऑल डियर स्टूडेंट, वेलकम टू ऑनलाइन लेक्चर ऑफ ध्यान कॉमर्स। ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में तमारो स्वागत छे। मास्टर ऑफ कॉमर्स ना सेमिस्टर 2 एटले के एमकॉम सेमिस्टर 2 ना अकाउंट नी शुरुआत आज थी करीशू, जेमा तमारे टोटल 3 अकाउंट भणवाना छे। पण आजे आपणे शुरुआत करीए छे पड़तर हिसाबी पद्धति 2 थी। एटले आम तो 3 अकाउंट कया छे, तो के पड़तर हिसाबी पद्धति 1, पड़तर हिसाबी पद्धति 2 अने नाणाकीय हिसाबी पद्धति अने ऑडिटिंग 1। એટલે 3 અકાઉન્ટ અને સ્ટેટ, આમ ટોટલ તમારે ટ્યુશનમાં 4 વિષયો, તો યુનિવર્સિટીના 6 વિષયોમાંથી ટોટલ 4 વિષયો તો તમારે ટ્યુશનમાં ભણવાના છે, જેમાંથી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પડતર હિસાબી પદ્ધતિ 2। તો ચલો, ઘણા બધા પ્રેક્ટિકલ ચેપ્ટરો છે તો આજથી આપણે એની શરૂઆત કરી દઈએ। પહેલાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આજે પડતર હિસાબી પદ્ધતિની યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ, પછી એમાં ઘણા બધા આજે જે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એમાં અર્થ, ફોર્મેટ અને એક નાનકડા સમથી આજના લેક્ચરની શરૂઆત કરીશું। તો પહેલેથી ધ્યાન આપજો, કારણ કે આપણા અકાઉન્ટના વિષયો વધારે છે, ચેપ્ટરો વધારે છે, તો પછી પાછળથી બધું ભેગું ના થાય એટલે તૈયારી અત્યારથી રાખીશું। ચલો, તો એમકોમ સેમિસ્ટર 2માં વિષય જે આજથી શરૂ થયો છે, નામ શું છે? પડતર હિસાબી પદ્ધતિ 2। ચલો, તો સૌથી પહેલાં તો આપણે પડતર હિસાબી પદ્ધતિ 2ની યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ જોઈ લઈશું। યુનિવર્સિટીમાં આ વિષયમાં કઈ રીતે પૂછે છે, તો જે 70 માર્ક્સનું આપણું પેપર હોય છે એની પેપર સ્ટાઇલ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું। સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1અ, પહેલો પ્રશ્ન, દાખલો આવશે સીમાંત અને સમાવેશી પડતર પદ્ધતિ, 14 માર્ક્સનો દાખલો રહેશે। અથવામાં પ્રશ્ન 1અ, દાખલો પડતર જથ્થા નફા વિશલન, જેને સીમાંત પડતર પદ્ધતિ કહેવાય છે, જે તમે સેમિસ્ટર 5માં ભણેલા હતા TYના, એનો 14 માર્ક્સનો દાખલો, સાથેને સાથે પ્રશ્ન 1બ જેમાં વૈકલ્પિક પ્રશ્નો રહેશે, 6માંથી ગમે તે 4 અને એના માર્ક્સ રહેશે 4। તો ટોટલ ગુણભાર તમે જુઓ તો પ્રશ્ન 1ના 18 માર્ક્સ રહેશે। તો ટૂંકમાં અહીંયા 2 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે, સીમાંત અને સમાવેશી પડતર, એનાથી જ આજથી આપણે શરૂઆત કરવાના છીએ। જે પહેલું નામ છે ને સીમાંત અને સમાવેશી, એ આજથી જ શરૂ થઈ જશે। પડતર નફા જથ્થા વિશલન એ તમારા બીકોમ સેમિસ્ટર 5નું ચેપ્ટર છે, પણ અહીંયા થોડો ઊંડાણપૂર્વક અભ્યાસ આવશે। તો આપણો પ્રશ્ન 1-2 ચેપ્ટરો છે, એમકોમ છે એટલે ધ્યાન રાખજો કોઈ એક જ ચેપ્ટર નથી આવતું, હંમેશા 2-2 ચેપ્ટરોના યુનિટો બનેલા હોય છે। ચલો, હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ નજર રાખીએ, તો એમાં પ્રશ્ન નંબર 2અ, દાખલો આવશે મર્યાદિત પરિબળનો, જેને ચાવીરૂપ પરિબળ પણ કહેવાય, 14 માર્ક્સનો। અથવામાં પ્રશ્ન 2અ, જેમાં દાખલો સુરેખ આયોજકનો આવશે, લિનિયર પ્રોગ્રામિંગ જેને કહેવાય છે, અને પ્રશ્ન નંબર 2બ, જેમાં વૈકલ્પિક પ્રશ્નો રહેશે, 6માંથી 4। તો આ તો ફરી એકવાર એવું થયું કે પ્રશ્ન નંબર 2માં પણ 2 ચેપ્ટર છે, બંને એકબીજાની સાથે ઓપ્શનમાં પૂછાય છે। ચલો, હવે પ્રશ્ન નંબર 3 તરફ નજર નાખીએ, તો પ્રશ્ન નંબર 3અ, દાખલો આવશે તફાવતી પડતર પદ્ધતિ, 14 માર્ક્સનો। અથવામાં પ્રશ્ન નંબર 3અમાં પહેલાં થિયોરી અથવા દાખલો તફાવતી પડતર પદ્ધતિ અને બીજા નંબરે થિયોરી તફાવતી પડતર પદ્ધતિની 7 માર્ક્સમાં આવશે। પ્રશ્ન નંબર 3બ, જે વૈકલ્પિક પ્રશ્નો રહેશે, ત્યાં આગળ હવે 5માંથી કોઈ 3 લખવાના અને 3 માર્ક્સ, તો ટોટલ આ પ્રશ્નના ગુણભાર થશે 17 માર્ક્સ। અને ધ્યાન આપજો, અહીંયા આગળ એક જ ચેપ્ટર તમારે યુનિટ નંબર 3માં કરવાનું છે, તફાવતી પડતર પદ્ધતિ, જેમાં દાખલા પણ પૂછાય છે અને સાથે સાથે એની થિયોરી પણ પૂછાય છે, જે મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને, જેને ડિસિઝન થિયોરી પણ કહેવાય છે, નિર્ણય ઘડતરના સિદ્ધાંતો, એમ એ જ વસ્તુ છે અહીંયા તફાવતી પડતર પદ્ધતિમાં, જે અલગ અલગ તમને થિયોરી અને દાખલો ભેગો આવશે, બરાબર? તો આ ચેપ્ટર પ્રેક્ટિકલ અને થિયોરી બંને થઈ ગયું। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ, છેલ્લો પ્રશ્ન, એમાં અમાં થિયોરી ઓફ જીત, જીવનચક્ર પડતર પદ્ધતિ અને ટાર્ગેટ પડતર પદ્ધતિ, જેને લક્ષ્યાંક પડતર પદ્ધતિ કહેવાય છે, 7 માર્ક્સ, એમાં જોડે બીજા નંબરનું થિયોરી, જીત, જીવનચક્ર પડતર પદ્ધતિ અને ટાર્ગેટ પડતર પદ્ધતિ, એટલે ટૂંકમાં 7-7 માર્ક્સની 2 થિયોરી પૂછાશે, અથવામાં સેમ એ જ રીતનું રહેશે 7-7 માર્ક્સનું। તો ટોટલ યુનિટ નંબર 4 એ આપણું પ્યોર થિયોરી રહેવાનું છે પડતર હિસાબી પદ્ધતિ 2માં, એ તમારે ધ્યાન રાખવાનું છે। પ્લસ હવે પ્રશ્ન નંબર 4બની વાત કરીએ, તો ત્યાં આગળ ફરી એકવાર વૈકલ્પિક પ્રશ્નો તમને જોવા મળશે,
पांच माथी गमे थे त्रण अने एना पण त्रण मार्क्स। तो टोटल आम जोवा जाओ तो पड़तर हिसाबी पद्धति में 75% प्रेक्टिकल कही शको अने 25% एक यूनिट थ्योरीनो छे अने जे छेल्लो यूनिट थ्योरीनो छे एमां जीत एटले के जस्ट इन टाइम कॉन्सेप्ट छे उत्पादन माटेनो। पछी जे वस्तुनो जीवन चक्र होय एनी पड़तर पद्धति एना जीवन चक्रना आधारे नक्की थाय छे ए आवशे अने टार्गेट पड़तर पद्धति आवशे एटले के तमे तमारुं पड़तरने नक्की करी नाखो पछी एमां नफो उमेरो। तो आवा एक थ्योरी कॉन्सेप्ट छे यूनिट नंबर 4 मां जे नवा ख्यालो छे पड़तरना ए त्यां आगळ भणीशुं। तो कुल मळीने तमारी पड़तर हिसाबी पद्धतिनी आ 70 માર્ક્સની પેપર સ્ટાઇલ 4 પ્રશ્નોનો બનેલી છે। ચલો હવે આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ યુનિટ નંબર 1 થી જેનું નામ છે સમાવેશી પડતર પદ્ધતિ। સીમાંત અને સમાવેશી પડતર પદ્ધતિ એવું આખું નામ છે પણ સમાવેશી પડતર પદ્ધતિ કહીએ તો પણ ચાલશે। તો યુનિટ નંબર 1 અને માં આ એકમાત્ર ચેપ્ટર છે અને એની સાથે સાથે બીજું પણ પડતર જથ્થા નફા વિશલન ચેપ્ટર પણ છે એ ધ્યાન રાખજો। તો આ ચેપ્ટર તમારા માટે બહુ બોનસ તરીકે કહેવાશે કારણ એમાં ફોર્મેટ આધારિત છે અને તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમે ચેક પણ કરી શકો છો। ચલો તો સમાવેશી પડતર પદ્ધતિમાં પહેલાં કેટલાક અર્થ જોવા જરૂરી છે જેમાંનો પહેલો અર્થ ચલિત પડતર પદ્ધતિનો અર્થ। તો ચલિત પડતર કોને કહેવાય તો એનો મિનિંગ તમને આપેલો છે જે તમે જાણતા જશો। જે પદ્ધતિમાં સ્થિર ખર્ચાઓ ધ્યાનમાં લીધા વિના ચલિત પડતરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવતી હોય તો તેને સીમાંત પડતર પદ્ધતિ કહે છે। ચલિત પડતર પદ્ધતિનું બીજું નામ સીમાંત પડતર પદ્ધતિ। ચલિત કહો કે સીમાંત કહો બંને એક જ છે। તો જ્યારે તમે સ્થિર ખર્ચા ધ્યાનમાં ના લો ખાલી ચલિત ખર્ચાઓને ધ્યાનમાં લઈને જે પડતર પદ્ધતિ તમે નક્કી કરો છો એ તમારા માટે સીમાંત પડતર પદ્ધતિ છે। ચલો તો આનો બીજો એક અર્થશાસ્ત્રની ભાષામાં પણ એક અર્થ છે એ પણ જોઈ લઈએ। સીમાંત પડતર એટલે વધારાનો એક એકમનો ઉત્પાદન કરવાથી પડતરમાં થતો વધારો। ધારો કે તમે જે પણ ઉત્પાદન બનાવો છો, ધારો કે તમે 10,000 એકમોનું ઉત્પાદન બનાવો છો તો 10,000 એકમનો ચલિત ખર્ચ 10,000 જેટલો તમને મળી જાય। પછી 10,000ની ઉપર એક પણ એકમ વધારાનો બનાવો ને તો ચલિત ખર્ચો વધે। મતલબ એવું કહી શકાય કે જે ખર્ચા ઉત્પાદન સાથે વધે છે અને ઉત્પાદન સાથે ઘટે એને ચલિત ખર્ચા કહેવાય। ચલિતનું બીજું નામ સીમાંત પડતર। તો આપણે ધ્યાન રાખીશું આખા ચેપ્ટરમાં। હવે ચલિતનો બીજો જુડવા ભાઈ જેને આપણે સ્થિર પડતર પદ્ધતિ કહી શકીએ અને એને અહીંયા સમાવેશી પડતર પદ્ધતિ પણ કહેવામાં આવે છે। જે સ્થિર અને ચલિત બંને ખર્ચાને આવરી લે એને સમાવેશી કહેવાય। કઈ રીતે? તો એના માટે ધ્યાન આપો પેરેગ્રાફમાં। જે પદ્ધતિમાં ચલિત ખર્ચા તેમજ સ્થિર ખર્ચાને ધ્યાનમાં લઈને પડતર નક્કી કરવામાં આવતું હોય તો તેને સમાવેશી પડતર પદ્ધતિ કહે છે। એટલે એમાં સ્થિર અને ચલિત બંને ખર્ચા ધ્યાનમાં લેવાના, બરોબર? તો અર્થ સમજાય છે ચલિત પડતરનો અને સ્થિર પડતર એટલે કે સમાવેશી પડતરનો। ચલો તો હવે આપણે જે મેઇન કામ છે એના તરફ જઈએ। ચલિત પડતર પદ્ધતિ અને સમાવેશ પડતર પદ્ધતિ મુજબ આવકનું પત્રક તમારે છે ને બે જવાબો એમણે મેઇન માંગ્યા હશે। 14 માર્ક્સનો જે મોટો દાખલો પૂછાય છે એમાં તમારે ચલિત પડતર પદ્ધતિ અને સમાવેશી પડતર પદ્ધતિ આધારે શું બનાવવાનું છે? આવકનું પત્રક, એટલે ચોખ્ખો નફો શોધવાનો। પણ એના માટે તમારે જે આખું ફોર્મેટ બનાવવાનું છે ને, ચલિત પડતર પદ્ધતિ જેને બીજું નામ સીમાંત કહેવાય, સમાવેશી એટલે જેમાં સ્થિર અને ચલિત બંને આવી જાય, તો આવકનું પત્રક બનાવતા પહેલાં કેટલીક નોંધો તૈયાર કરવી પડે, બરાબર? તો એના માટે તમને એક ખ્યાલ હોવો જોઈએ કે કેટલી નોંધો તૈયાર કરવાની। તો હવે પછીના પેરેગ્રાફમાં આપણે પહેલાં એ નોંધો લઈ લઈએ। બંને પદ્ધતિનું મુજબનું આવકનું પત્રક તૈયાર કરવાની વિગતો નીચે મુજબ જરૂરી છે, જેમાંની સૌથી પહેલી વિગત નોટ નંબર 1 જેમાં આપણે લઈશું કારખાનાનો સ્થિર ખર્ચની વસૂલાતનો દર। એટલે પહેલું આપણે આ શોધી નાખવાનું, નોંધ નંબર 1 કહી શકો અથવા તો નોટ નંબર 1। તો કારખાનાનો સ્થિર ખર્ચની વસૂલાતનો દર કઈ રીતે મળે? બજેટ મુજબ કારખાનાના સ્થિર ખર્ચા ભાગ્યા બજેટ મુજબ ઉત્પાદનના એકમો। જો તમે આ કામ કરી દો તો તમને શું મળી જશે? કારખાનાની વસૂલાતનો સ્થિર ખર્ચનો દર। એના પછી આપણે નોંધ નંબર 2 તરફ જઈએ તો નોટ નંબર 2માં આપણે શોધવાનું છે સ્ટોક સહિતની એકમોની ફાળવણી। એટલે સ્ટોક સહિત જેમાં શરૂઆતનો આખરનો બધું જ આવી જાય તો એ સ્ટોકની એકમોની ફાળવણી માટે તમારે એક આવું પત્રક, નાનકડું ટેબલ તૈયાર કરવું પડે જેમાં પહેલી કોલમ વિગતની રહે, બીજી કોલમ પ્રથમ વર્ષ અને પછી બીજું વર્ષ। એટલે તમને કોઈ પણ બે સમયગાળો આપ્યો હશે, એ સમયગાળા અનુસાર તમારે આ વિગતો તૈયાર કરવાની હોય છે। તો કાં તો તમે એવું કે 17 અને 18, 18-19, કાં તો પછી એવું કે પહેલાં પ્રથમ 6 માસ અને પછી દ્વિતીય 6 માસ, તો એવી રીતે કોઈ પણ સમયગાળો આપી શકે। તો સ્ટોક સહિત એકમો કઈ રીતે શોધાય? તો શરૂઆત હંમેશા થાય શરૂઆતના સ્ટોકના એકમો સાથે। પહેલાં તમારે શરૂઆતનો હોય તો લખી નાખવાનું, ના હોય તો અંદર આપણે ઉમેરવાનું આવે છે ઉત્પાદનના એકમો।
એટલે શરૂઆતમાં તમારા ઉત્પાદનના એકમો ઉમેરો તો તમને એક જવાબ મળે, પછી એમાંથી એક વસ્તુ બાદ કરવાની જેનું નામ છે વેચાણના એકમો, એટલે શરૂઆતનું પ્લસ ઉત્પાદન માઇનસ એટલે કે બાદ વેચાણ, તો આપણને આપણો જવાબ મળે આખા સ્ટોકના એકમો. એટલે કે અહીં આગળ આ ટેબલ નોંધ નંબર 2 આપણને સ્ટોક સહિતના એકમોની ફાળવણી દર્શાવે છે. ચલો તો હવે જે આપણને મેઇન જવાબ એ લોકો માંગ્યો હોય છે આવકના પત્રકો ઉપર, તો એના તરફ ધ્યાન આપીશું. ખાલી માત્ર ફોર્મેટ સમજી લો તો પછી આગળ જેટલા પણ આખા યુનિટમાં આપણે દાખલા છે એ આ પડતર પત્રક મુજબ જ કરવાના છે. તો ચલો સૌથી પહેલા આપણે ચલિત પડતર પદ્ધતિ મુજબ આવક દર્શાવતું પત્રક, એટલે કે આપણો જવાબ ચોખ્ખો નફો આવશે, પણ પદ્ધતિ કઈ વાપરવાની? ચલિત. ચલિતનું બીજું નામ સીમાન પડતર પદ્ધતિ. ચલો ટેબલની શરૂઆત કરીએ, જેમાં 3 કોલમ રહેશે. પ્રથમ કોલમ હંમેશા વિગત, બીજું કોલમ બંને વર્ષનો સમયગાળો એટલે કે પ્રથમ વર્ષ અને બીજું વર્ષ. શરૂઆત હંમેશા એકમો લખીને કરવાની, તો શરૂઆતમાં ઉત્પાદનના એકમો લખવાના અને વેચાણના એકમો લખી નાખવાના. આગળ જતાં દરેક ગુણાકાર આપણે આ એકમો વડે કરીશું, અને પછી આપણો મેઇન પહેલો જવાબ જેને આપણે વેચાણ કહીશું રૂપિયામાં લખવાનું હોય એને કઈ રીતે શોધાય? તો વેચાણના એકમો ગુણ્યા વેચાણ દીઠ એકમ કિંમત વડે ગુણાકાર કરો તો તમને જવાબ એ મળશે જેને આપણે કહીશું વેચાણ. તો વેચાણ કઈ રીતે શોધાય? સિમ્પલ વસ્તુ છે, વેચાણના એકમો ગુણ્યા વેચાણ કિંમત વડે ગુણાકાર. ચલો તો આપ આટલે સુધી સમજ્યા પછી એમાંથી મેઇન હવે આપણે બાદ કરવાનું આવશે ચલિત ઉત્પાદનની પડતર. હવે ચલિત ઉત્પાદન પડતર જ બાદ કરવાની છે, એટલે આપણે ઉત્પાદન એકમો ગુણ્યા એકમ દીઠ ચલિત પડતર વડે ગુણાકાર કરીએ તો આપણને આનો જવાબ મળી જાય. પણ ધ્યાન આપજો, ચલિત ઉત્પાદન, ઉત્પાદન ક્યાં થાય? કારખાનામાં. ઘણીવાર એ લોકો કારખાનો શબ્દ વાપરશે, તો કારખાનો શબ્દ આવે એટલે ઉત્પાદન કારખાનામાં જ થાય છે, એ આપણે ધ્યાન રાખીશું. ચલો પછી આગળ ટૂંકમાં બધી ચલિત પડતર આવે. હવે ચલિત પડતરોમાં કઈ કઈ પડતરો આવે? તો એમાં માલસામાન પડતર આવે, પછી એમાં મજૂરી હોય તો એ આવે, એટલે ઉત્પાદનને લગતી બધી. ઉત્પાદનના 3 એકમો છે, માલસામાન, મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચા, જેમાં કારખાનાના ચલિત ખર્ચાઓ આવી જાય, બરાબર. પણ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપણે કોઈ સ્થિર ખર્ચનો સમાવેશ નથી કર્યો. આ સિવાય ચલિત ખર્ચમાં કોઈ વધારાનો ચલિત ખર્ચો હોય વર્ષના અંતનો તો એ પણ ઉમેરી દેવાનો. ટૂંકમાં બધા ચલિત ખર્ચાઓ એ પણ માત્ર ને માત્ર ઉત્પાદનના એટલે કારખાનાના જ બાદ કરવાના, તો આપણો પહેલો જવાબ મળશે કુલ ઉત્પાદન ચલિત પડતર. અને પછી ટેબલ અહીંયાથી આગળ વધશે. વેચાણમાંથી આપણે આ બાદ કર્યા પછી એમાં હજુ પણ એક વસ્તુ પ્લસ કરવાની, એક વસ્તુ બાદ કરવાની, જેનું નામ છે આ ઉત્પાદનની ચલિત પડતરમાં શરૂઆતનો સ્ટોક ઉમેરીશું, જેનો જવાબ આપણને મળશે સ્ટોકના એકમો એટલે કે શરૂઆતનો સ્ટોકના એકમો ગુણ્યા ઉત્પાદન ચલિત પડતર. પછી જે જવાબ મળે એમાંથી આપણે આખર સ્ટોક બાદ કરવાનો, એટલે ટૂંકમાં શરૂઆતનો સ્ટોક પ્લસ આખર સ્ટોક માઇનસ. આખર સ્ટોકનો જવાબ કઈ રીતે મળશે? તો આખર સ્ટોકના એકમો ગુણ્યા ઉત્પાદનની ચલિત પડતર. માત્ર ચલિત પડતર જોડે ગુણાકાર થાય છે, એ ધ્યાન રાખીશું. ચલો તો પછી આપણને જે જવાબ મળશે એને કહેવાય વેચાણ માલની ઉત્પાદન પડતર, જેને જવાબ બી કહીશું. એટલે આ જે બાદ ચલિત ઉત્પાદન પડતર પછી જે આ વેચાણ માલની ઉત્પાદન પડતર બી સુધી પહોંચી ગયા ને, પછી આપણે ટેબલની શરૂઆત પાછી થશે ઉત્પાદન નફાળાથી, એટલે કે એ માઇનસ બી. વેચાણમાંથી તમે આ વેચાણ માલની ઉત્પાદન પડતર બાદ કરો, એમાંથી બી બાદ કરો, એટલે તમને એક જવાબ મળે છે. અને પછીનું કામ, કારખાના એટલે કે ઉત્પાદનના બધા ખર્ચા બાદ કર્યા પછી કોઈ વેચાણના ઓફિસ ખર્ચાઓ કે એ હોય તો એ બાદ કરી દેવાના. પછી એમાં ભલે સ્થિર ખર્ચા પણ આવી જાય અને ચલિત ખર્ચા પણ આવી જાય. અત્યાર સુધી આપણે માત્ર ચલિત ખર્ચા લીધા હતા, પણ ઉત્પાદન ફાળો મળી ગયા પછી કોઈ પણ ખર્ચા હોય એ બધા બાદ કરી દેવાના. જેમ કે પહેલાં મેં બાદ કર્યો ઓફિસના સ્થિર ખર્ચા, પછી ઓફિસના ચલિત ખર્ચા બાદ કર્યા, પછી કદાચ આપણી પાસે બીજા કોઈ વેચાણ વિતરણ ખર્ચા હોય તો એ પણ બાદ કરી દેવાના. એમાંય પાછા સ્થિર અને ચલિત બંને આવે. જો સ્થિર ખર્ચા હોય તો સ્થિર ખર્ચા બાદ કરવાના, ચલિત ખર્ચા હોય તો એ પણ બાદ કરી દેવાના. ટૂંકમાં આ વેચાણના ખર્ચા જે છે ને એને પાછા વેચાણના એકમો જોડે ગુણાકાર કરવો પડે, નહીંતર આપણો જવાબ ખોટો આવે. એટલે ટૂંકમાં ઉત્પાદન ફાળામાંથી બાકીના બધા ખર્ચા બાદ કરો, એટલે આમ તો ચોખ્ખો નફો આવી જાય, પણ છેલ્લે એક સ્ટાર રેટિંગ ચલિત પડતર પદ્ધતિ મુજબ વધારાનો હજુ એક છેલ્લો ખર્ચ બાદ થાય છે, નામ છે કારખાનાનો સ્થિર ખર્ચ. જો ઉત્પાદનનો કારખાનાનો સ્થિર ખર્ચ હતો એ છેલ્લે આવ્યો, પહેલા ના આવ્યો, એટલે જ એને ચલિત પડતર પદ્ધતિનું પત્રક કહેવાય, ખબર પડી. તો હવે આપણો છેલ્લો જવાબ આપણને શું મળશે? ચોખ્ખો નફો. તો આ આપણને ચલિત પડતર પદ્ધતિ મુજબનો ચોખ્ખો નફો મળી ગયો.
चलो चलित पछी हवे आपणे वात करीशुं समावेशी पड़तर पद्धति मुजब आवकनुं पत्रक। चलितनो मतलब थाय सीमांत, समावेशीनो मतलब थाय चलित अने स्थिर बंने। चलो सेम आपणे पत्रक बनावानुं छे अने हवे तमने खाली एटलुं ज खबर पड़वी जोईए कि फरक क्यां आवे छे। तो सौथी पहला तो एज त्रण कॉलम, विगत प्रथम वर्ष, बीजू वर्ष, पछी जेम आपणे आगळ उत्पादनना एकमो लख्या हता एम अने वेचाणना एकमो एम नम लखी नाखवाना छे। अने पछी आपणने जेम रीते वेचाण मळतुं हतुं ए ज रीते अहीं आगळ वेचाण जेने नंबर ए कही देवानुं। तो આગળના પત્રકમાં અહીંયા સુધી બંને વિગતો સરખી જ છે, પણ હવેથી અહીંયા આગળ સુધારો આવશે। સમાવેશી છે એટલે હવે આપણે બાદ કરીશું ઉત્પાદન પડતર, ઉત્પાદનનું બીજું નામ કારખાના પડતર। તો હવે એમાં ચલિત અને સ્થિર બંને આવે એટલે આ પડતર કઈ રીતે મળે, તો એમાં માલસામાન આવી જાય, એમાં મજૂરી આવી જાય, પછી એમાં બીજા કારખાનાના ચલિત ખર્ચાઓ આવી જાય, પછી કોઈ વધારાનો કારખાના ખર્ચ કર્યો હોય તો એ પણ કારખાનાનો ચલિત ખર્ચ વર્ષના અંતનો અહીંયા આગળ આવી જાય। અને બીજું નવું શું આવશે, કેમ કે સમાવેશી પડતર પદ્ધતિ છે તો અહીંયા આગળ હજુ બીજો એક ખર્ચ આવશે જેને કારખાનાનો સ્થિર ખર્ચ કહેવાય, ઉત્પાદનના એકમો ગુણ્યા વસૂલાતનો દર। તો આ બધા ખર્ચા એ કોના છે, ઉત્પાદન પડતર છે, જેમાં ચલિત અને સ્થિર બંને આવી ગયા। જુઓ કારખાનાના સ્થિર ખર્ચમાં લાસ્ટમાં આપણે છેલ્લે વાત કરી તો અહીંયા સૌથી પહેલાં આવી ગયું ને, તો હવે આજે જવાબ મળશે એને કહેવાય ઉત્પાદનની પડતર। પણ હજુ આપણું કામ પૂરું ના થાય, હજુ તો પત્રક ઘણું લાંબુ થાય। હવે આમાં જેમ આગળ કર્યું હતું ને, શરૂઆતનો સ્ટોક પ્લસ કરવાનો, આખરનો સ્ટોક માઇનસ કરવાનો। તો શરૂઆતનો સ્ટોક તમે જોઈ શકો છો, સ્ટોકના એકમો ગુણ્યા ઉત્પાદન પડતર છે, આગળ ચલિત પડતર હતી, અહીંયા આગળ કઈ પડતર આવશે, ઉત્પાદનની પડતર આવશે। તો અહીંયા આગળ ગુણાકાર જે રકમ જોડે કરવાનો છે ને એ બદલાઈ જાય છે જવાબ। તો શરૂઆતનો સ્ટોક પ્લસ કરીશું, સેમ એ જ રીતે આખરનો સ્ટોક ત્યાંથી બાદ કરીશું, સ્ટોકના એકમો ગુણ્યા ઉત્પાદન પડતર। તો આપણી પાસે આપણો જવાબ નંબર બી આવશે જેનું નામ છે વેચાણ માલની પડતર, એને બી કહીશું। અને પછી એમાંથી બી બાદ કરીએ એટલે આપણને જવાબ મળે કાચો નફો, એમાંથી બી બાદ કર્યું। અને હવે પછી આગળ કોઈ બીજા ખર્ચાઓ હોય તો એ પણ બાદ કરી દેવાના, જેમ આગળ કર્યું હતું ને વેચાણના ઓફિસ ખર્ચાઓ હોય જેમાં સ્થિર ખર્ચ પણ આવી જાય અને ચલિત ખર્ચ પણ આવી જાય, તો એવા બીજા કોઈ અન્ય ખર્ચા હોય તો બાદ કરી દેવાના, એ સિવાય બીજા વેચાણ વિતરણ ખર્ચા હોય તો એ પણ બાદ કરી દેવાના, એમાં પણ પાછા સ્થિર અને ચલિત ખર્ચા બંને આવી જાય એટલે એ પણ ધ્યાન રાખવાનું। તો આવા બધા ખર્ચા બાદ કરવાના, કાચા નફામાંથી બધા ખર્ચા બાદ કર્યા પછી આમ તો આપણને આપણો ચોખ્ખો નફો મળી જાય, પણ કેમ કે સમાવેશી પડતર પદ્ધતિ મુજબનું આ આવકનું પત્રક છે તો છેલ્લે એક સ્ટાર રેટિંગ, છેલ્લું પ્લસ અને માઇનસ કરવાનું જેનું નામ છે પ્લસ કે માઇનસ કારખાનાના સ્થિર ખર્ચની વધુ કે ઓછી વસૂલાત। હવે કારખાનાનો સ્થિર ખર્ચ તમે વધુ લખ્યો હોય તો પ્લસ કરવાનો, ઓછો લખ્યો હોય તો માઇનસ કરવાનો, એ ખબર કેમ નહીં પડે, તો એના માટે સૌથી પહેલાં તમારે વસૂલાત જે હોય ને એ ઉત્પાદન એકમો ગુણ્યા વસૂલાતના દર વડે ગુણાકાર કરવાનો, અને પછી એમાં ખરેખર જે ખર્ચ થયો હોય એ બાદ કરો, એટલે તમે વધુ લખ્યું હોય તો અહીંયા પ્લસ થશે, ઓછું લખ્યું હોય તો માઇનસ, અને જે તમને હમણાં સમમાં આપણે ગણીશું એટલે ખ્યાલ આવી જશે, અને છેલ્લે આપણો જવાબ મળશે ચોખ્ખો નફો। તો અહીંયા તમે બંને પત્રક મુજબ ચોખ્ખો નફો શોધ્યો, બરાબર, આ આપણો મેઇન જવાબો છે બે પડતર પદ્ધતિ એટલે કે સીમાંત અને સમાવેશી મુજબ આવકના પત્રકો। ચલો છેલ્લે વધારાનું કામ કરી જ દેવાનું, એમણે માગ્યું હોય કે ન માગ્યું હોય પણ આપણે મેળવડી પત્રક ચોક્કસપણે બનાવવાનું, એનાથી ખબર પડે કે તમારો દાખલો સાચો છે કે ખોટો। તો સૌથી પહેલાં મેળવણી પત્રકમાં ત્રણ કોલમ, વિગત, પ્રથમ વર્ષ, બીજું વર્ષ, અને એની શરૂઆત કરવાની હંમેશા તફાવતથી, તફાવત એટલે બે પડતર પદ્ધતિ મુજબ આવકનો તફાવત, જેમાં પહેલું લઈ લેવાનું સમાવેશી પડતર મુજબનો નફો એટલે જે ચોખ્ખો નફો આવે એ લઈ લેવાનો, એમાંથી બાદ કરવાનો સીમાંત એટલે કે ચલિત પડતર પદ્ધતિ મુજબનો નફો। તો તમને અહીંયા આગળ એક જવાબ મળશે, હવે આ જે જવાબ આવે ને એ જ જવાબ જો તમારા કારણ સાથે મેચ થઈ જાય તો માની લો કે તમારો દાખલો સાચો। હવે કારણ કઈ રીતે શોધાય છે, તો કારણ માટે ધ્યાન આપો, સમાવેશી પડતર પદ્ધતિ મુજબનો આખર સ્ટોકનું વધુ મૂલ્યાંકન અને એમાંથી બાદ કરવાનું સમાવેશી પડતર પદ્ધતિ મુજબ શરૂના સ્ટોકનું વધુ મૂલ્યાંકન, એટલે કે બંને સમાવેશી સમાવેશી જ લેવાનું, આખા સ્ટોકનું જે વધુ મૂલ્યાંકન તમે કર્યું હોય એમાંથી શરૂઆતના સ્ટોકનું વધુ મૂલ્યાંકન બાદ કરો એટલે તમને જવાબ સરખો આવી જ જાય। અને આ જો નાનકડું મેળવણી પત્રક બનાવી દો અને તમારો જવાબ આવી જાય તો માની લેવાનું કે સમમાં તમને પૂરા માર્ક્સ મળશે। તો ટોટલ ચેપ્ટરનું ફોર્મેટ લાંબુ છે પણ એકવાર જો ફોર્મેટ યાદ રહી જાય તો સમજી લો કે માર્ક્સ પૂરા મળવાના છે। ચલો તો હવે આપણે એને એક સમમાં જોઈશું જેથી કરીને આપણને આખા ચેપ્ટરનો પૂરો કોન્સેપ્ટ સમજાઈ જાય।
जय माताजी ओवर डियर स्टूडेंट, ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में तुम्हारो स्वागत छे। आज आपणे एडकॉम सेमेस्टर 2 માં નવા વિષય થી નવા ચેપ્ટર થી શરૂઆત કરવાની છે। આગળ તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં પેપર સ્ટાઇલ સાથે બધું જોઈ લીધું છે, તો થોડું રિપીટ કરી લઉં। એડકોમ સેમેસ્ટર 2 માં તમારે 3 સબ્જેક્ટ અકાઉન્ટ ના ભણવાના છે અને સાથે એક સ્ટેટ, તો 6 માંથી 4 વિષય તમારે ટ્યુશન ના થઈ જવાના છે, જેમાં 3 અકાઉન્ટ માં પડતર હિસાબી પદ્ધતિ 1, પડતર હિસાબી પદ્ધતિ 2 અને નાણાકીય હિસાબો અને ઓડિટિંગ 1, એમ ટૂંકમાં 3 અકાઉન્ટ ટોટલ ભણવાના આવશે અને ઓઆર એટલે કે કાર્યકારી સંશોધન સ્ટેટસ છે। ચલો તો આજથી આપણે અકાઉન્ટિંગ 2 માં એટલે કે પડતર હિસાબી પદ્ધતિ 2 વિષયનો ખાસ ધ્યાન રાખજો। ક્યારેક પડતર હિસાબી પદ્ધતિ 1 ની બુક લઈને બેઠા હોય, ચેપ્ટર ચાલતો હોય પડતર હિસાબી પદ્ધતિ 2 નો, તો અત્યારે આપણે સબ્જેક્ટ નો જે નામ છે એ છે પડતર હિસાબી પદ્ધતિ 2 અને એમાં યુનિટ નંબર 1 જેનો ચેપ્ટર નંબર 1 થી આજે આપણે શરૂઆત કરીશું, સીમાંત અને સમાવેશી પડતર પદ્ધતિ। તો સીમાંત અને સમાવેશી પડતર શું છે એ તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં મેં સમજાવ્યું છે, પણ ફરી એકવાર કહીશ, સીમાંત એટલે ચલિત। સીમાંત નો મતલબ શું થાય? ચલિત, જે ખર્ચા ઉત્પાદન સાથે વધે અને ઉત્પાદન સાથે ઘટે એને આપણે સીમાંત એટલે ચલિત પડતર કહીએ છીએ। અને સાથે સાથે સમાવેશી, સમાવેશીમાં ચલિત અને સ્થિર બંનેનો સમાવેશ થઈ જાય। જ્યારે સીમાંત, જેનું બીજું નામ છે ચલિત, એમાં ક્યારેય સ્થિર ખર્ચનો સમાવેશ કરવામાં આવતો નથી। તો આ ચેપ્ટરમાં આપણે કરવાનું છે શું? તો આ જે સીમાંત અને સમાવેશી પડતર પદ્ધતિ છે એમાં તમને જે નફો છે, ચોખ્ખો નફો એટલે આવક શોધવાનું કહેશે, તો તમારે પત્રક બનાવવાનું જે દ્વારા તમને આવક મળે। તો એ પત્રકમાં બે રીતે આપણે પત્રક બનાવીશું, સીમાંત એટલે કે ચલિત પડતર પદ્ધતિ પ્રમાણે અને બીજું સમાવેશી। તો આખા ચેપ્ટરમાં સીમાંત આધારે અને સમાવેશી આધારે આપણે આવકના પત્રકો બનાવવાના છે। હવે આવકના પત્રક ઉપર જતા પહેલા બે એક નોટ્સ તમારે પ્રિપેર કરવી પડે, જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે સમજેલા છીએ। તો મેઈન જવાબ, આવકનું પત્રક જે છેલ્લે આપણને ચોખ્ખો નફો આપશે, શું આપશે? ચોખ્ખો નફો। અને છેલ્લે એક મેળવણી પત્રક બનાવવાનું હોય, જેથી તમને ખબર પડે કે સીમાંત અને સમાવેશીના આધારે જે આપણે દાખલો ગણ્યો છે એ જવાબ સાચો છે કે ખોટો, તો તમે તમારો જવાબ ચેક પણ કરી શકો છો। તો આ ચેપ્ટર સૌથી સારામાં સારું થઈ શકે, તમારા માટે 100% થઈ શકે। તો ચલો આજે જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ફોર્મેટ જોયું, એ આખું ફોર્મેટ એક બેઝિક સમજવાનું છે અને પહેલા બે લેક્ચરમાં તમારે ફક્ત ફોર્મેટ યાદ રહે એવું કામ કરવાનું છે। જો એકવાર ફોર્મેટ યાદ રહી ગયું તો દાખલો સાચો છે કે ખોટો એ તમે જાતે ચેક કરી શકો છો અને આ ચેપ્ટર તમને પૂરો માર્ક્સ અપાવી શકે છે। ચલો તો સૌથી પહેલા શરૂઆત કરી આપણે બેઝિક દાખલાથી। સીમાંતનો મતલબ ફરી એકવાર કહીશ ચલિત, સમાવેશીનો મતલબ જેમાં સ્થિર અને ચલિત બંનેનો સમાવેશ થઈ જાય, નામ તમે કોન્સન્ટ્રેટ કરજો। ચલો એક્ઝામ્પલ નંબર 1 તરફ જવાનું છે, પેજ નંબર 36 તમારી પાસે હોવો જોઈએ। જો હજુ ટેક્સ્ટ બુક ના લીધી હોય તો ગૂગલ ક્લાસરૂમમાં આપણે એની PDF મૂકીશું, તો એ તમારે ધ્યાન રાખવાનું છે। અને બુક લઈ લીધી હોય તો સારામાં સારું છે, લેટેસ્ટ એડિશન હોય તો પેજ નંબર 36 પર વ્યવહારિક દાખલામાં એક્ઝામ્પલ નંબર 1 ઉપર આવી જાઓ। ચલો હું દાખલાની શરૂઆત કરું છું, રીડિંગ કરું છું, ધ્યાન અંદર રાખજો, ફોર્મેટ આધારિત ચેપ્ટર છે તો તમને સમજવામાં મુશ્કેલી નહીં થાય। સૌથી પહેલું, મોણા કેમિકલ લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે જેની એકમ દીઠ સીમાંત પડતર 10 રૂપિયા છે, વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા છે। તો મોણા કેમિકલ નામની કંપની છે ભાઈ, જે ઉત્પાદન કરે છે સીમાંત પડતર, સીમાંત શબ્દ આવે એટલે એનું બીજું નામ ચલિત, સીમાંતનું બીજું નામ ચલિત, તો એ ધ્યાન રાખજો। ચલિત પડતર આપેલી છે એકમ દીઠ 10 રૂપિયા અને વેચાણ કિંમત આપે છે 20, વેચાણ કિંમત જે આપણે ક્યાંક લાખ જરૂર પડશે, બજેટ મુજબનું ઉત્પાદન 10,000 એકમોનું છે, બજેટનું બીજું નામ અંદાજિત કહેવાય, બજેટનું બીજું નામ અંદાજિત, બરોબર, પ્રમાણિત પણ શબ્દ ક્યારેક વપરાતો હોય છે। ત્રણ નામ એક જ વસ્તુને ત્રણ નામ, બજેટ કહેવાય, પ્રમાણિત કહેવાય, અંદાજિત કહેવાય। ઉત્પાદન એકમો આપ્યા છે 10,000, જ્યારે પ્રથમ વર્ષનું વેચાણ 6,000 એકમોનું થયું, બીજા વર્ષે 13,000 એકમોનું વેચાણ થઈ શક્યું। તો બે વર્ષની તમને માહિતી આપી છે, પહેલા વર્ષે કે 10,000 એકમોનું ઉત્પાદન થયું, પહેલા વર્ષે 6,000 અને બીજા વર્ષે 13,000 ઉત્પાદન થયું, વાર્ષિક ખર્ચ 50,000 નો છે, એટલે કારખાનાનો વાર્ષિક ઉત્પાદન ખર્ચ કેટલો થયો? 50,000, ઉત્પાદન પહેલે વર્ષે 10,000 એકમોનું, બીજે વર્ષે 9,000 એકમોનું થયું, પહેલા વર્ષે ઉત્પાદન અને બીજા વર્ષેનું ઉત્પાદન, તો આ તમને માહિતી આપેલી છે, પહેલો પેરેગ્રાફ ફક્ત માહિતી, એકદમ નાનકડો શબ્દ
જવાબ શું માંગ્યો છે? સમાવેશી પડતર પદ્ધતિ અને સેવન પડતર પદ્ધતિ મુજબ બંને વર્ષ માટે નફા નુકસાન શોધો. તો બંને માટે એટલે કે સીમાંત પડતર પદ્ધતિ અને સમાવેશી પડતર પદ્ધતિ મુજબ શું શોધવાનો છે? જવાબ નફો શોધી આપવાનો છે. તો ચોખ્ખો નફો થાય છે કે ખોટી આપણે શોધવાનું રહ્યું. અને એ બે વચ્ચેનો તફાવત શોધો. બંને વચ્ચે જે તફાવત આવે એને કહેવાય મેળવણી પત્રક. શું કહેવાય? મેળવણી પત્રક. એ પણ જવાબ માંગ્યો છે. તો આપણે દાખલામાં જે વધુ વધુ વસ્તુ છે એ એમણે જવાબ માંગ્યો છે. શરૂઆત ક્યાંથી થશે? દાખલો થોડોક વિશાળ પણ એક વખત જો ફોર્મેટ યાદ રહી ગયું તો કામ થઈ જશે તમારું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું નોંધથી. ભલે આપણે બે પત્રક માંગ્યા હોય આવકનું દર્શાવતું પત્રક, પણ આ બે નોંધ વગર તમે આગળ નહીં વધી શકો. ચલો તો શરૂઆત કરીએ. દાખલા નંબર એક, પેજ નંબર 36, જેને હું ગુજરાતીમાં કહીશ પાના નંબર 36. ચલો હવે આપણે પહેલી નોંધથી શરૂઆત કરી દઈએ છીએ. ધ્યાન આપજો, નોંધ નંબર એક જે આપણને એક દર શોધવાનું કહે છે. નામ છે કારખાનાનો સ્થિર ખર્ચની વસૂલાતનો દર. મતલબ કારખાનાનો સ્થિર ખર્ચ શોધવાનો છે. હવે એ દર શોધવા માટેનું સૂત્ર શું છે? બજેટ મુજબ કારખાના ખર્ચ ભાગ્યા બજેટ મુજબ ઉત્પાદન એકમો. ચલો બજેટ મુજબ કારખાના ખર્ચ પહેલા પેરેગ્રાફની ક્યાંક ને ક્યાંક આપ્યો હશે, શોધી કાઢો. વાર્ષિક ખર્ચ રૂપિયા 50,000 કરીને દેખાયો તો પહેલો ઉપર આવ્યું 50,000. ચલો નીચે આપણે લઈશું ઉત્પાદન એકમો. ઉત્પાદન એકમો ચેક કરો તો બજેટ મુજબના ઉત્પાદન એકમો બીજી લાઈનમાં મને દેખાય છે 10,000. દેખાયો 10,000 એકમો. ચલો આ બંનેને એકબીજા વડે ભાગો. ભાગશો તો જવાબ આવશે 5 રૂપિયા. ચલો આ રીતે તો જો આપણી નોંધ નંબર એક સરળતાની સાથે પૂરી થઈ ગઈ. નોંધ નંબર બે, સ્ટોક સહિત એકમોની ફાળવણી દર્શાવતું પત્ર. હવે આ એકમોની ફાળવણી દર્શાવશે સ્ટોક મુજબ. કઈ રીતે? તો ચાર જ વસ્તુ આવે છે. ફોર્મેટ જુઓ, શરૂઆતનો સ્ટોક, એમાં ઉત્પાદનના એકમો પ્લસ કરો, વેચાણના એકમો માઇનસ કરો, આખરના સ્ટોકના એકમો મળી જશે. તો ચાર વસ્તુથી આ ફાળવણી પત્રક બની જાય છે. અને આ માત્ર અને માત્ર એકમો દર્શાવે છે. ધ્યાન રાખજો કે અહીંયા બધો જવાબ આવશે શું હશે? એકમ એકમ એકમ. ચલો સૌથી પહેલા આપણે શરૂઆતના આખરના ઉત્પાદનના કે વેચાણના ચારેયમાંથી કંઈ આપ્યું છે? હા, અહીંયા આપ્યું હતું. જો તો બીજી ત્રીજી લાઈનમાં આપણને વેચાણના એકમો બતાવે છે તો અહીંયા વિગત પછી પ્રથમ વર્ષ બીજું વર્ષ, કેમ કે બે બે વર્ષની માહિતી છે. અને હંમેશા આવું જ થશે. કોઈ બે છ માસનો સમયગાળો, કોઈ એક જ વર્ષના બે ટુકડા કરે, કાં તો 17, 18, 18, 19 કોઈ પણ એમ બે વર્ષની માહિતી આપશે, કાં તો બે ટાઈમ પીરિયડની માહિતી આપશે, બે સમયની. તો અહીંયા પ્રથમ વર્ષ બીજું વર્ષ આપ્યું છે અને વેચાણના એકમો મને ત્રીજી લાઈનમાં દેખાય છે. પ્રથમ વર્ષના 6,000 એને માઇનસ કરવાના છે વેચાણ, અને બીજા વર્ષના 13,000. ચલો આ રીતે. પછી ઉત્પાદન એકમો મને દેખાય છે છેલ્લેથી બીજી લાઈન પહેલા પેરેગ્રાફની. એવું લખ્યું છે યસ, ઉત્પાદન પહેલા વર્ષે 10,000 એકમોનું થયું, અહીંયા આને પ્લસ કરવાના 10,000, અને બીજા વર્ષે ઉત્પાદન થયું 9,000. આ રીતે જોઈ લો. તો આ જે મને માહિતી આપી હતી એ મેં મૂકી દીધી. હવે ક્યાંય શરૂઆતનો કે આખરના સ્ટોકનો કોઈ ઉલ્લેખ છે ને, તો જો હું કઈ રીતે કામ કરું છું, સૌથી પહેલા પ્રથમ વર્ષ લઈ લઉં. શું શરૂઆતનો સ્ટોક આપેલો છે? નથી આપ્યો તો એવું માની લેવાનું કે પ્રથમ વર્ષ કોઈ શરૂઆતનો સ્ટોક નહીં હોય, કે એની આગળના વર્ષે કોઈ ઉત્પાદન નહીં થયું. નામ જ છે પહેલું વર્ષ, એટલે પહેલા વર્ષે આપણે સીધું ઉત્પાદન કર્યું 10,000નું, એમાંથી સીધા 6,000 માઇનસ કરો વેચાણના એકમો. પહેલા વર્ષે આખો સ્ટોક ભાઈ આવે છે જવાબ 4,000. જોઈ લો, ખ્યાલ આવે છે. ચલો આ 4,000 ધ્યાન આપજો. બીજા વર્ષ માટે પ્રથમ વર્ષનો આખરનો સ્ટોક બીજા વર્ષ માટે શું થઈ જાય? શરૂઆતનો થઈ જાય. તમને એવું લાગે કે સર શરૂઆતનો છે નહીં, પણ જે તે વર્ષનો આખરનો બીજા વર્ષ માટે શરૂઆતનો થઈ ગયો. હવે સિમ્પલ કામ, ઉમેરો એમાં ઉત્પાદનના એકમો. ઉમેરશો એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 13,000. અને જેવું 13,000માંથી 13,000 માઇનસ કરો એટલે છેલ્લે આખરનો સ્ટોક અહીંયા આવે છે પાછો 0. 0 પણ લખી શકો છો, નહીં પણ લખી શકો છો. તો આ રીતે આપણને શરૂઆતના અને આખરના સ્ટોકના એકમો મળી રહ્યા છે. જો તો આપણી આ બે નાનકડી નોંધ અહીંયા પૂરી થઈ. ચલો તો હવે આપણે જઈશું, પહેલું આપણું આવકનું પત્રક દર્શાવવાનું છે જે મેં બોર્ડ ઉપર બનાવી રાખ્યું છે. સીમાંત એટલે કે ચલિત પડતર પદ્ધતિ મુજબ આવક દર્શાવતું પત્રક, જેની શરૂઆત હંમેશા થશે ઉત્પાદન એકમો અને વેચાણના એકમો સાથે. તો એ આપણને ક્યાંથી મળશે? તો નોંધ નંબર આપણે બે બનાવેલી છે. જો આ નોંધ નંબર બે, તો સૌથી પહેલા આપણે નોંધ નંબર બે પરથી આપણા આ એકમોની નોંધ કરી દઈશું. ચલો નોંધ નંબર બે પ્રમાણે મને ઉત્પાદનના એકમો દેખાય છે 10,000 પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે 9,000,
ઈ જ રીતે વેચાતા એકમો જો અહીંયા 6000 અને 13000 છે તો આ લખ્યું મે 6000 અને 13000 આખા પત્રકમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉત્પાદન અને વેચાણ જોડે ગુણાકાર કરવાનો થશે તો આ સૌથી પહેલા ઉપર નોંધ કરી દીધી પછી આપણો જવાબ નંબર 1 જેને કહીશું આપણે વેચાણ શું શોધવાનું છે આપણે વેચાણ કઈ રીતે વેચાણ મળશે તો એના માટે વેચાણના એકમો ગુણ્યા વેચાણ કિંમત કરો એટલે તમને જવાબ મળે આ રહ્યા વેચાણના એકમો ચલો જોઓ કઈ રીતે જવાબ મેળવું છું પ્રથમ વર્ષે વેચાણના એકમો છે 6000 ગુણાકાર કરવાનું છે વેચાણ કિંમત વેચાણ કિંમત ક્યાં આપેલી છે તો પહેલા પેરેગ્રાફમાં તમને ઉપરની લાઈનમાં તમને આપેલી છે વેચાણ કિંમત 20 રૂપિયા કેટલી આપી છે 20 રૂપિયા તો કરો અહીંયા ગુણાકાર એ જ રીતે બાજુમાં 13000 વેચાણના એકમો ગુણ્યા 20 ચલો જવાબ આપણને મળશે અહીંયા આગળ તો પ્રથમ જવાબ આવશે આપણો 120000 અને આપણે અલગ પેનથી દર્શાવીએ જેથી કરીને તમને ચોખ્ખી રીતે દેખાય 120000 અને 260000 ચલો આ કામ આપણે અહીંયા થઈ ગયું આ આપણું પહેલું આવી ગયું વેચાણ જેને નંબર એ આપીશું અ નંબર અથવા તો કેપિટલ એ ચલો એના પછી એમાંથી બાદ કરવાનું છે ચલિત ઉત્પાદન પડતર હવે ચલિત ઉત્પાદન પડતર નામ કેમ શબ્દ આવ્યો જો અહીંયા ટેબલ કયું છે સીમાંત સીમાંતનો મતલબ થાય ચલિત આધારિત ખાલી ઉત્પાદન પડતર લેવાનું છે આ તો માત્ર પહેલો દાખલો છે બાકી ઉત્પાદન પડતરમાં માલ સામાન આવે મજૂરી આવે ઉત્પાદન માટે કયા એકમો આવે તો કે માલ સામાન આવે મજૂરી આવે બીજા ચલિત ખર્ચાઓ આવે કોઈ વધારાની ચલિત પડતર હોય તો એ આવે જે તમે આગળ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જોયું પણ અત્યારે પહેલો દાખલો છે એટલે ચલિત ઉત્પાદન પડતર આપણને આપી જ દીધી છે ક્યાં આપી છે સૌથી પહેલી લાઈન જો વાક્યમાં આપેલું છે કે એકમ દીઠ સીમાંત પડતર પડતર 10 રૂપિયા છે એક એકમની પડતર કેટલી આપી છે 10 રૂપિયા તો ઉત્પાદનના એકમોને ચલિત ઉત્પાદન પડતર વડે ગુણાકાર કરવાનો એકમ દીઠ કઈ રીતે તો મારી પાસે સૌથી પહેલા પ્રથમ વર્ષે ઉત્પાદન છે 10000 એકમોનો ગુણાકાર કરો 10 રૂપિયા વડે આ પ્રથમ વર્ષ માટે બીજા વર્ષે મારી પાસે ઉત્પાદનના એકમો છે 9000 એને પણ 10 વડે ગુણાકાર કરો બધાને 10 વડે 10 વડે ગુણવાનું 10 એ શું છે ચલિત પડતર છે નામ પણ શું છે ઉપર પત્રકનું ચલિત પડતર આધારિત પત્રક ચલો કરો તો ગુણાકાર મને પ્રથમ વર્ષે ઉત્પાદન મળશે 1,00,000 બીજા વર્ષે ઉત્પાદન મળશે 90,000 હજુ કામ પૂરું નથી થયું આ જે 1,00,000 અને 90,000 છે એમાં એક વસ્તુ પ્લસ કરવાની એક વસ્તુ માઇનસ કરવાની આખું ફોર્મેટ બેઝ ચેપ્ટર જેને આપણે કહી શકીએ તો શરૂઆતનો સ્ટોક પ્લસ કરવાનો છે આખરનો મહિનો તો આ શરૂઆતનો આખરનો સ્ટોક મળશે ક્યાંથી આ રહ્યો આપણો પત્રક નંબર ફરીવાર 9 નંબર 2 તો જો મારી પાસે પ્રથમ વર્ષે માત્ર આખર સ્ટોક છે તો પ્રથમ વર્ષે આખર સ્ટોક 4000 એને પણ હું ગુણાકાર કરીશ 10 વડે 10 શું આવ્યો આપણી ચલિત ઉત્પાદન પડતર ચલો ગુણાકાર કરો તો આઈ થિંક 40000 જવાબ આવશે અને 40000 અહીંયાથી શું કરવાનું છે પ્રથમ વર્ષમાંથી માઇનસ બીજા વર્ષે આખો સ્ટોક છે ને એ જ રીતે શરૂઆતનો સ્ટોક માટે જુઓ પ્રથમ વર્ષે શરૂઆતનો સ્ટોક છે ને બીજા વર્ષ માટે શરૂઆતનો સ્ટોક 4000 એકમો છે ગુણાકાર હું એને 10 રૂપિયા વડે કરીશ આ જે 10 રૂપિયા છે ને એ આપણા માટે બહુ અગત્યનો છે આ જે 10 રૂપિયા આપણે લઈએ છે એ જોઈ શકો છો તમે હું તમને વ્યવસ્થિત દેખાય તે રીતે લખી રહ્યો છું તો શરૂઆતનો સ્ટોક ભાઈ બીજા વર્ષે અહીંયા આવે છે 40000 અને જો શું કર્યું મેં આ પ્લસ માઇનસ નો ખ્યાલ સમજવો બહુ જરૂરી છે શરૂઆતનો પ્લસ આખરનો માઇનસ સેમાંથી ચલિત ઉત્પાદન પડતરમાંથી તો અહીંયા આગળ આપણે જે કામ કર્યું એને તમે જોઈ શકો છો અને આપણો અહીંયા આગળ એક જવાબ આવી જશે શરૂઆતનો હું પ્લસ કરીશ આખરનો માઇનસ કરીશ તો એ જે જવાબ આવે એને શું કહેવાય વેચાણ માલની ઉત્પાદન પડતર ચલો વેચાણ માલની ઉત્પાદન પડતર માટે 1,00,000માંથી 40000 ગયા જવાબ આવ્યો 60000 90000માં 40 પ્લસ કર્યા જવાબ આવ્યો 1,30,000 અને હવેનું કામ ફોર્મેટ આપણને એમ કહી રહ્યું છે કે એ મળી જાય વેચાણ માલની ઉત્પાદન પડતર મળે બી બે એટલે એ માંથી બી માઇનસ કરો એને કહેવાય ઉત્પાદન ફાળો શું કહેવાય એને ઉત્પાદન ફાળો ચલો એ માઇનસ બી કરો તો 1,20,000 માંથી 60,000 ગયા કેટલો જવાબ આવ્યો 60,000 2,60,000 માંથી 1,30 ગયા જવાબ કેટલો આવ્યો 1,30,000 અને હવે પછીનું આગળનું કામ ખૂબ જ સરળ છે કદાચ તમને ઉત્પાદન સિવાયની બીજી કોઈ ચલિત કે સ્થિર આપી હોય જેમ કે બીજું તમને આપે કે ઓફિસના કોઈ પણ સ્થિર કે ચલિત ખર્ચા તો હવે ઓફિસના માઇનસ કરી દેવાના કોઈ વેચાણના ચલિત કે સ્થિર ખર્ચા આપ્યા હોય તો એ માઇનસ કરવાના પણ પહેલો દાખલો છે એટલે ફોર્મેટ એટલું લાંબુ નથી અહીંયા એવા કોઈ ખર્ચા નથી આપ્યા પણ છેલ્લે
જ્યારે તમે સીમાંત એટલે કે ચલિત આધારિત પડતર પદ્ધતિ બનાવો તો છેલ્લે એક વસ્તુને જેને આપણે સ્ટાર રેટિંગ આપીશું એ બાદ કરીએ છીએ, એ છે કારખાનાના સ્થિર ખર્ચ. હવે કારખાનાનો સ્થિર ખર્ચ આપણે આગળ બાદ કર્યો જ નથી, અહીંયા તો બધું ચલિત 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 લીધું. તો જો કારખાનાનો સ્થિર ખર્ચ અહીંયા આગળ એકમ દીઠ 5 રૂપિયા છે, પણ કુલ ખર્ચ આપણને ખબર છે 50,000 થયો છે. કેટલો થયો છે કુલ સ્થિર ખર્ચ? 50,000. અસ્થિર ખર્ચની વ્યાખ્યા શું થાય? સ્થિર ખર્ચ હંમેશા સ્થિર રહે, ગમે તે ઉત્પાદનનો તમારો લેવલ હોય, ઉત્પાદન જે પણ તમે કરો, કારખાનાના હંમેશા ખર્ચ કેવા રહેશે? સ્થિર ખર્ચ સ્થિર રહે. તો કારખાનાનો સ્થિર ખર્ચ છેલ્લે બાદ કરવાનો છે, છે જવાબ 50,000. અને પ્રથમ વર્ષે 50,000 તો બીજા વર્ષે પણ 50,000. ચલો બાળકો આ સમજાય છે? તો અહીંયા આગળ આપણું આ પહેલું પત્રક પૂરું થઈ જાય છે, શરૂ થતાની સાથે પૂરું. અને આને નામ શું આપીશું? છેલ્લે જેનો જવાબ મળે એને કહેવાય ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો શેના આધારે મળ્યો? સીમાંત પડતર પદ્ધતિ મુજબ. સીમાંત પડતર પદ્ધતિ મુજબ. ચલો આપણે ચોખ્ખો નફાનો જવાબ 60માંથી 50 ગયા એટલે આવે છે જવાબ 10,000 નફો મળે, પ્લસ આવે મતલબ નફો. ચલો આમાંથી આ બાદ કરો તો જવાબ અહીંયા આગળ કદાચ આવશે 80,000. તો આ આપણને પહેલો ચોખ્ખો નફો બતાવે છે શેના આધારે? સીમાંત પડતર પદ્ધતિ મુજબ. પણ હવે મારી પાસે બોર્ડ પર જગ્યા નહીં રહે એટલે હું આ બે નોંધ કાઢી નાખું છું, સામે સીમાંતની સામે સામે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ બતાવું છું અને આ પત્રકમાં થોડા ઘણા સુધારા કરીને અહીંયા ડ્રો કરું છું. તો તમે આટલું પહેલા લખી નાખજો બંને નોંધ અને આ લખાઈ ગયા પછી હું અહીંયા નવું પત્રક બનાવું છું. ચલો તો સીમાંત પડતર પદ્ધતિ મુજબ આપણને ચોખ્ખો નફો મળી ગયા પછી હવે બારી આવે છે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ આવક દર્શાવતું પત્રક. જોઈ શકો છો તમે મેં સામ સામે બંને પત્રક રાખ્યા છે જેથી કરીને તમને જે તફાવત છે એ ખ્યાલ આવે. બંને પત્રકમાં ક્યાં ફરક આવશે તો જોઈ શકો છો, સૌથી પહેલા વિગતની કોલમ, પછી પ્રથમ વર્ષ, બીજું વર્ષ. શરૂઆતની 3 લાઈન એઝ ઇટ ઇઝ, અહીંયાથી સીધું કોપી પેસ્ટ, નકલમાં ખાલી અકલનો ઇસ્તેમાલ. ઉત્પાદન એકમો, વેચાણ એકમો, વેચાણના એકમોને વેચાણ કિંમત વડે ગુણો એટલે જવાબ એ આવે. એ અહીંયા સુધી તો એમનેમ જ છે. ઉપર નામ જોઈ શકો છો સમાવેશી. સમાવેશીનો મતલબ શું થાય? ચલિત વત્તા સ્થિર, એટલે ચલિત અને સ્થિર બંનેનો સમાવેશ કરવાનો. અહીંયા સ્થિર ખર્ચ લીધા બધા છેલ્લે બાદ કર્યા હતા. તો હવે જોઈ શકો છો આ પત્રકમાં શું આવશે? તો વેચાણ લખ્યા પછી ઉત્પાદન પડતર માઇનસ કરવાનું છે અને એમાં બે પ્રકારની હશે. એક હશે ચલિત અને બીજા હશે કારખાનાના સ્થિર ખર્ચ. ઉત્પાદનનો બીજો મતલબ શું થાય? ઉત્પાદનનો બીજો મતલબ થાય કારખાનાના સ્થિર ખર્ચ. તો ચલિત પણ લેવાનું છે અને સ્થિર પણ લેવાનું છે. ચલિત કેટલા છે? એકમ દીઠ 10 રૂપિયા. ક્યાંથી ખબર પડે? આ રહ્યા 10 અને રકમમાં પણ આપેલું છે. કારખાનાના સ્થિર ખર્ચ ક્યાંથી મળશે? તો કારખાનાના સ્થિર ખર્ચ આપણને મળશે નોંધ નંબર 1 માંથી. હવે નોંધ નંબર 1 નો ઉપયોગ થયો. નોંધ નંબર 1 આપણે જે બનાવી હતી એમાં કારખાનાનો સ્થિર ખર્ચ એટલે કે ઉત્પાદનનો સ્થિર ખર્ચ કેટલો હતો? 5 રૂપિયા. તો ટોટલ અહીંયા આગળ સ્થિર ખર્ચ કેટલા થયા? 15 રૂપિયા. અને હવે ગુણાકાર કરવાની વારી આવે. આ તો એકમ દીઠ છે તો એને શેના વડે ગુણાવશો? ઉત્પાદનના એકમો વડે. જોતા જાઓ, 10 × 10,000 1,00,000, 10 × 9,000 90,000. પછી સ્થિર ખર્ચને પણ એ જ રીતે કરવાનું. 5 રૂપિયા છે એકમ દીઠ, 5 × 10,000 50,000. કારખાનાના સ્થિર ખર્ચ જો અહીંયા આગળ પ્લસ થાય છે, 5 × 9,000 45,000 કદાચ જવાબ આવશે. ચેક કરી શકો છો તમે. ચલો હવે તો ટોટલ અહીંયા 9 શું આવ્યું? આના કરતાં અહીંયા 9 શું આવ્યું? કારખાનાના સ્થિર ખર્ચ સ્ટાર રેટિંગ આપી દઈએ, અહીંયા ભૂલ નહીં કરવાની. ચલો 15 × 10,000 કાં તો બંને આ બંનેનો સરવાળો કરો, 1,50,000. 15 × 9,000 કરો કાં તો આ બંનેનો સરવાળો, તો એ જવાબ આવશે કદાચ 1,35,000. જોઈ શકો છો અહીંયા આગળ, અહીંયા ઉત્પાદન પડતર આપણે 10 ને 5 કરી કારખાનાના સ્થિર ખર્ચ ઉમેરી દીધા એટલે જેનું નામ શું છે? સમાવેશી. હવે આગળ શું કરવાનું? જેમ આગળ કામ કરતા હતા એમ, એમાં શરૂનો સ્ટોક ઉમેરવાનો, આખાનો સ્ટોક બાદ કરવાનો. શરૂઆતનો સ્ટોક મારી પાસે માત્ર ને માત્ર બીજા વર્ષે છે, પ્રથમ વર્ષે ડેશ. એકમો છે મારી પાસે 4,000, પણ હવે ધ્યાન આપો, ગુણાકારમાં હું 10 નહીં લઉં, કઈ કિંમત લઈશ? 15 રૂપિયા. તો સમાવેશીમાં હંમેશા
આના કરતા તમે વધુ કિંમત ગુણાકારમાં લીધી હશે. કરોડો 4000 ગુણ્યા 15 જવાબ આવશે 60000. તો આ 60000 બીજા વર્ષે પ્લસ આખા સ્ટોક માઇનસ કરવાનો છે. હવે માઇનસ એટલે માત્ર ને માત્ર પહેલા વર્ષે આખો સ્ટોક છે 4000. તો 4000 ગુણ્યા 10 ની જગ્યાએ કઈ રકમ કરીશ 15. તો 15 વડે ગુણાકાર કર્યું. આ એક નવી વસ્તુ છે. આ જે 15 આપણે લઈએ છે એ કેના આધારે લઈએ છે? સમાવેશી. કરો 4000 ગુણ્યા 15 60000 ફરી જવાબ આવશે. તો જો આખો સ્ટોક માઇનસ કર્યો છે, શરૂનો સ્ટોક પ્લસ કર્યો છે, તો આ ફોર્મેટના આધારે આપણે લીધું છે. અહીંયા સુધી ખ્યાલ આવે વેચાણ માઇનસ ઉત્પાદન પડતર, તો પછી આપણને જવાબ મળશે વેચાણ માલની પડતર, જેને જવાબ બી કહીએ છે. હવે બી માટે અહીંયા હું આમાંથી આ બાદ પ્લસ માઇનસ કરું તો 50000માંથી 60000 ગયા. જવાબ આવશે કદાચ અહીંયા 90000. અહીંયા જવાબ કેટલો આવશે? તો ત્યાં આગળ કદાચ જવાબ આવશે 1,95,000, કારણ કે આપણે પ્લસ કરવાનું છે. જોઈ શકો છો 90000 ની બાજુમાં 1,95,000. ચલો પછી આગળ વધીએ. તો આ જે વેચાણમાંની પડતર મળી જવાબ બી, એ આપણો વેચાણ છે. વેચાણમાંથી વેચાણમાંની પડતર બાદ કરો, જવાબ શું મળશે? કાચો નફો. તો કાચો નફો માટે કરો 1,20,000માંથી 90000 બાદ. તો જવાબ નીચે કાચા નફાનો મારી પાસે આવે છે, હા જેવો બાદ કરશો 30000 જવાબ આવે છે કાચા નફાનો. પછી 2,60,000માંથી 1,95,000 જાય તો જવાબ કેટલો આવે? તો જવાબ આવશે 65000. તો આ આપણને શું મળ્યો? જવાબ નંબર કાચો નફો A માઇનસ બી. અને હવે ચોખ્ખા નફા સુધી પહોંચતા પહેલા કદાચ કોઈ ઓફિસના સ્થિર ચલિત ખર્ચ આપ્યા હોય એ માઇનસ કરવાનો, વેચાણમાં કોઈ ચલિત સ્થિર ખર્ચ આપ્યા હોય તો એ માઇનસ કરવાનો. પહેલો દાખલો છે એટલે ફોર્મેટ એટલું લાંબો નથી, નહીંતર અહીંયા હજુ બીજા ખર્ચા આવે એ માઇનસ કર્યા પછી આગળ વધાય. પણ હવે ચોખ્ખા નફા સુધી પહોંચતા પહેલા સીમાંત પડતર પદ્ધતિ મુજબ એક વસ્તુ પ્લસ કે માઇનસ કરવાની ઘણા ખરા વાળા અહીંયા ભૂલ જ કરે છે. આ લખવાનું રહી જ જાય છે એટલે હું આને 2 સ્ટાર રેટિંગ આપું છું. ધ્યાન આપજો, પ્લસ કે માઇનસ કારખાનાના ઉત્પાદન ખર્ચની વધુ કે ઓછી વસૂલાત. હવે કારખાનાનો ખર્ચ, સ્થિર ખર્ચ તમે સમાવેશીમાં જે સીમાંત પડતર પદ્ધતિમાં જે લખ્યો હતો ચલિતમાં એને સરખાવો આના જોડે. જો અહીંયા મારી બે આંગળી તમે જોઈ શકો છો, કારખાનાનો સ્થિર ખર્ચ ચલિતમાં આટલો આટલો લખ્યો છે 50-50. અહીંયા આગળ કારખાનાનો સ્થિર ખર્ચ 50,000-45,000 લખ્યો છે. આ બંનેને સરખાવવાનો, વધુ લખ્યો હોય તો પ્લસ કરવાનો, ઓછો લખ્યો હોય તો માઇનસ કરવાનો. આને કહેવાય કારખાનાના સ્થિર ખર્ચની વસૂલાત. કઈ રીતે? તો હવે જો પ્રથમ વર્ષની હું સરખામણી કરું છું, અહીંયા આગળ છે 50,000, પ્રથમ વર્ષે આપણે સમાવેશીમાં લખ્યો છે 50,000. બોલો 50 ની સામે 50, વધુ લખ્યો ઓછો? વધુ ઓછો છે જ નહીં, તો મતલબ પ્રથમ વર્ષે કોઈ વસૂલાત છે નહીં. બીજા વર્ષમાં જો લખા થશે, બીજા વર્ષ માટે હું સરખાવું તો ચલિતમાં આપણે લખ્યું છે 50,000, કેમ કે સ્થિર ખર્ચ સ્થિર રહે. અહીંયા આગળ સમાવેશીમાં આપણે 45,000 લખ્યું છે. બોલો આપણે 45 લખ્યો છે અને અહીંયા 50,000, વધુ લખ્યો કે ઓછો લખ્યો? ઓછો લખ્યો. ઓછો લખ્યો તો ઓછી વસૂલાત, ઓછું તો શું કરવાનું? માઇનસ કરવાનું. વધુ તો પ્લસ, ઓછું તો માઇનસ. મતલબ અહીંયા હું માઇનસ કરીશ, કારણ 45,000 લખ્યો છે તમે અને ખરેખર થયું છે 50,000. તો બંને વચ્ચેનો તફાવત એટલે 5,000 શું કરવાનો? માઇનસ. વધુ તો પ્લસ, ઓછું તો માઇનસ. આ રીતે જવાબ મળે. તો હવે આપણો ફાઇનલ ચોખ્ખો નફો પણ આવી ગયો છે અને જે પ્રમાણે તમે જોઈ શકો છો ચોખ્ખો નફો 30માંથી કઈ ના ગયું, અહીંયા વધ્યો 30,000. 65,000માંથી 5,000 માઇનસ કર્યો, અહીંયા વધ્યો 60,000. તો જોઈ શકો છો આપણો ચોખ્ખો નફો સમાવેશી પડતર પદ્ધતિ મુજબ આવ્યો. જો બંનેમાં જવાબ આપણને આવક જ મળે છે, ચોખ્ખો નફો મળે છે, પણ અહીંયા અહીંયા તફાવત છે. હા છે. હવે તમને એવું થાય કે સર પરીક્ષામાં આટલા લાંબા દાખલા આટલું ફોર્મેટ પ્રમાણે આ મારો જવાબ સાચો છે કે ખોટો મારે જાણવું હોય, તો એના માટે તમે સિમ્પલ વસ્તુ છે એક નાનકડું મેળવી પત્ર બનાવી દો, જેથી તમારો જવાબ સાચો છે કે ખોટો તમે ચેક કરી શકો છો. બોર્ડ ઉપર જગ્યા નહીં રહે, બે નોંધ પૂછી હતી, પછી તમારે આ પત્રક બનાવી લીધું હશે તમે, એના પછી ત્રીજો ક્રમ આનો છે. અને હવે છેલ્લે મેળવણી પત્રક માટે થોડી જગ્યા કરીશ, ઉપરથી હું અમુક વસ્તુ ભૂસી કાઢીશ. તો અહીંયા આગળ એક મેળવણી પત્રક બનાવી દઉં છું લાઈવ તમારી સામે, બોર્ડ રફ કરી એક જ છેલ્લો કામ નાનકડું આપણું મેળવણી પત્રક.
चलो तो बोर्ड पर ध्यान आपजो कारण हम विगतों की जरूर पड़े એટલે આટલો ભાગ રાખું છું પછી એને રફ કરી દઈશું ચલો તો સૌથી પહેલો છેલ્લો જવાબ લાસ્ટ અને ફાઇનલ જવાબ જેને કહીશું આપણે મેળવણી પત્ર ચલો મેળવણી પત્ર થોડુંક નાનકડી લાઈનનું છે તો ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ સૌથી પહેલા તો આમાં ફરી એકવાર ત્રણ કોલમ બનાવી દેવાની જેમાં પહેલા કાય પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ આવી જાય બરોબર પહેલી કોલમ વિગતની બીજી કોલમ પ્રથમ વર્ષ અને બીજું વર્ષ ચલો હવે જોતા જાઓ આમાં સૌથી પહેલા આપણે તફાવત લઈ લેવાનો શું લઈ લેવાનો તફાવત અને તફાવત કઈ રીતે તો જે તમારું આ જે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ છે એ મુજબનો નફો લઈ લેવાનો સમાવેશી પડતર પદ્ધતિ મુજબ નફો સમાવેશી પડતર પદ્ધતિ મુજબ નફો એમાંથી બાદ કરી દેવાનું સીમાંત સીમાન પડતર પદ્ધતિ મુજબ નફો ચલો જોવો કઈ રીતે આ કામ કરું છું તો પહેલા સમાવેશી પડતર પદ્ધતિ મુજબ નફો કેટલો છે 30,000 60,000 આ મેં લખ્યું 30,000 60,000 એમાંથી આ રહ્યું સીમાન પડતર પદ્ધતિ મુજબનો નફો એટલે કે 10,000 અને 80,000 જો તો હવે પ્લસ માઇનસ કરો તો અહીંયા આપણે જવાબ મળે છે પહેલો જવાબ કેટલો આવશે 30 માંથી 10 ગયા 20,000 જવાબ આવ્યો પ્લસ માં જોતા જાઓ 60 માંથી 80 ગયા માઇનસ 20,000 જવાબ આવ્યો તો આ જે આપણો તફાવત આવે છે નફામાં એ જ જો તમને અહીંયા કારણમાં મળી જાય બીજો આપણે શબ્દ લખીશું અહીંયા કારણ ધ્યાન આપજો કારણનો જવાબ જો આ આવી જાય તો માની લેવાનું કે આપણે ગણેલા બંને પત્ર સાચા છે હવે કારણ કઈ રીતે લેવાનું તો કારણ માટે તમારે અહીંયા આગળ સમાવેશી પડતર મુજબ જે કામ કરવાનું છે આ રીતે છે જો શું લખું છું શબ્દ સમાવેશી પડતર પદ્ધતિ મુજબ ખાલી ટૂંકમાં લખી સમાવેશી મુજબ આખર સ્ટોકની વધુ કિંમત ભાઈ આખર સ્ટોકની કિંમત તમે વધુ ગણી હશે કઈ પદ્ધતિમાં સમાવેશી પડતર પદ્ધતિમાં અને એમાંથી બાદ કરવાનું જો એક વસ્તુ બાદ કરવાની સમાવેશી મુજબ એટલે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ સરુના સ્ટોકની વધુ કિંમત તમને આગળ કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ફોર્મેટ સમજાયું છે એટલે ત્યાંથી તમે કોપી કરી શકો છો તો ટૂંકમાં બંને શબ્દ સમાવેશી સમાવેશી છે આ જે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ આપણું બીજું પત્રક છે એમાં સરુનો અને આખરનો સ્ટોક તમે આની સરખામણીએ કેવો દર્શાવ્યો હશે વધુ દર્શાવ્યો હશે કેમ એવું વધુ કેમ દર્શાવ્યો હોય અહીંયા 10 રૂપિયા લીધા હતા અહીંયા સ્થિર પ્લસ ચલિત હોય ને એટલે અહીંયા હંમેશા કેવું હશે વધુ જ હશે તો આખા સ્ટોકની વધુ કિંમતમાંથી સરના સ્ટોકની વધુ કિંમત શું કરવાની છે માઇનસ જો આખા સ્ટોક કેટલો વધુ બતાવ્યો હતો જો તો માત્ર પહેલા વર્ષે આખા સ્ટોક છે અહીંયા 60,000 અહીંયા 40,000 તફાવત કેટલો વધુ કેટલો બતાવ્યો છે વધુ બતાવ્યો છે 20,000 તો અહીંયા મેં પહેલો લખ્યું 20,000 જોઈ લો વધુ કેટલો બતાવ્યો છે 20,000 બીજા વર્ષ માટે તો આખા સ્ટોક છે એટલે ડેશ કરી દઈએ આપણે હવે સરળ સ્ટોક નું જુઓ સરળ સ્ટોક માત્ર ને માત્ર બીજા વર્ષે છે પ્રથમ વર્ષમાં ડેશ બીજા વર્ષે અહીંયા બતાવ્યો છે 60,000 જ્યારે સીમાંત પડતરમાં બતાવ્યો તો 40 ફરી એકવાર આપણે કેવો બતાવ્યો છે વધુ બતાવ્યો છે કેટલો વધુ બતાવ્યો છે 20,000 વધુ બતાવ્યો છે પણ નિયમ અનુસાર આખા સ્ટોકમાંથી શરૂઆતનો સ્ટોક શું કરવાનો માઇનસ કરવાનો શરૂઆતનો તો છે જ નહીં આખાનો તો સોરી છે જ નહીં તો ખાલી શરૂઆતનો 20,000 લખ્યો હવે જોઈ શકો છો આ પત્રકનું કામ અહીંયા પૂરું થાય છે તો આનું આખું રફ કરી દઉં તો તમને જોઈ શકાય તમારા ચોપડામાં તો એ બીજું પત્રક તમે બનાવેલું જ હશે અહીંયા જુઓ છેલ્લો જવાબ તો અહીંયા આગળ જવાબ શું આવે છે તમે જોઈ શકો છો જવાબ અહીંયા આગળ પ્લસ 20,000 આવે છે અને અહીંયા આગળ માઇનસ 20,000 આવે છે તો આનો મતલબ એવો થયો કે જે તફાવત નફામાં આવે છે ને બંને પત્રક મુજબ એક તફાવત અને એનું કારણ બંને મેચ થાય છે તો તમે તમારો ગણેલો જવાબ સાચો છે અને પેપર ચેકર તમને પૂરા માર્ક્સ આપશે આ મેળવણી પત્રક હંમેશા માંગ્યું હોય કે ના માંગ્યું હોય બનાવી દઈશું તો આ સાથે આજે આપણો પહેલો લેક્ચર માત્ર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ફોર્મેટ અને એક સમમાં મેં તમને ફરીવાર ફોર્મેટ સમજાવ્યું છે નેક્સ્ટ લેક્ચરમાં હવે તો આપણે આના બે બે દાખલા ગણીએ ને તો પણ થઈ શકે એટલે તમારું કામ કોઈ હોમવર્ક છે નહીં તો જે પણ દાખલો મેં આજે ગણાવ્યો છે એક
દાખલો તમે ફરીવાર નોટબુકમાં ગણો અને ફોર્મેટ યાદ રાખી લો જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં તમને આ ફોર્મેટનો ફાયદો થઈ શકે. તો આજનું કામ ફક્ત અહીંયા પૂરતું રાખીએ છીએ, કોઈ હોમવર્ક છે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં સપનને આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.